જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા બનાવમાં માંગરોળ ડેપોની બસને એક્સિડન્ટ વધુ જોવા મળતા હોય છે ત્યારે ચોરવાડ જૂનાગઢ એસટી રૂટની બસ ગેટ બહાર એટલી સ્પીડમાં નીકળતાની સાથે નગરપાલિકાના બ્લોઅર સાથે ભટકાઈ પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ત્યારે આગળ વાત કરીએ તો કેશોદ નગરપાલિકા બ્લોઅરના પાયલોટ કમલ સોલંકીના જણાવ્યા પ્રમાણે ચાર ચોકથી વેરાવળ રોડ તરફ કમ્પ્લેનમાં જતા હોય ત્યારે ઓચિંતા માતેલા સાંજની માફક બસ ડેપોમાંથી જ એટલી સ્પીડમાં બસ નીકળી કે જેટિંગ ગાડી રોડ પરથી પસાર થઈ રહી હતી જે જોવા છતાં પણ બ્રેક લાગી ના શકી એટલી હદ સુધી બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરી અને બસના પેસેન્જર છોડી ડેપોમાં જતા રહેલા હતા જે માંગરોળ ડેપોની બસ ચોરવાડ જૂનાગઢ ચોરવાડ રૂટની અને માંગરોળ ડેપોની બસના ચાલક બેલીમ મુખ્તાર ખાન સવરખાન હોવાનું જાણવા મળેલ હતું ત્યારે જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા બનાવમાં માંગરોળ ડેપોની બસના એક્સિડન્ટ વધુ જોવા મળતા હોય છે ત્યારે આ બાબતે વધુ ઉચ્ચ કક્ષા દ્વારા તપાસનો વિષય છે પણ વધુ બસ ચાલકની બેદરકારી ભર્યું વલણ માંગરોળ ડેપોની બસોનું જોવા મળી રહ્યું છે ત્યારે હાલ તો આ બનાવ સંદર્ભે કેશોદ પોલીસ તપાસ ચલાવી રહી છે આ બાબતને જોઈએ તો સાફ જણાઈ આવે છે કે રોડ પર જતું વાહન સામે બસ કેટલી સ્પીડથી બહાર આવી હોય છે તે કોઈ પણ વિચારી શકે અને એ પણ હકીકત છે કે રોડ પર જો બસ સ્પીડમાં ન આવી હોય તો તેને કંટ્રોલ પણ કરી જ શકાય પરંતુ એક રોડ છોડી ડિવાઈડર પછીના રોડ સુધી પહોંચ્યા બાદ ટકરાવાની ઘટના બનેલ છે તો એસટી બસની બેદરકારીનો ભોગ બનેલા નગરપાલિકા બ્લોઅરને કે પાયલોટને વધુ ઈજા થઈ હોય તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો સામે આવી રહ્યા છે મારું નામ કમલભાઈ શરણભાઈ સોલંકી કેશોદ હું નગરપાલિકાને સેટિંગ ગાડી હકાવું ચાર ચોકેશનો વેરાવળ રોડ ઉપર તીર્થ એપાર્ટમેન્ટ પાસે કમ્પ્લેન કરવા માટે જતો હતો અને બસ સ્ટેન્ડની અંદર થઈને એસટી વાળે ફૂલ ઝડપે આવી અને મારી ગાડીમાં ભટકાવી દીધી મેં ગાડી કંટ્રોલ કરવા ફૂલ કોશિશ કરી છતાં એની આવવા દીધી દીપરું માર્યા છતાં એની આવવા દીધી ક્યાં રૂટની બસ હતી ચોરવાડ જૂનાગઢ ચોરવાડ અને ડ્રાઈવરનું નામ છે બેલીમભાઈ મુખ્તારભાઈ ખાન ગાડી નંબર છે જીજે 18Z 7799 ક્યાં ડેપોની ગાડી છે માંગરો ડેપોની ગાડી છે રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ લાઈવ 24 ન્યૂઝ જૂનાગઢ